આજે ઘરે ઘરે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થઈ રહ્યા છે જેથી અનેક નીત નવા ઉપાય કરતા રહે છે કેમિકલવાળી પ્રોડક્ટને બદલે કેમિકલ ફ્રી ડાયટ માટે લોકો ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યા છે પ્રોસેસ્ડ ફૂડને બદલે ઘરે તૈયાર ફૂડને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે વધુ પોષણ માટે કાચા શાકભાજી ફળો અને બળછટ અનાજ પર વધુ ભાર મૂકવામાં આવે છે તો લોકો જે પહેલાં ખાંડનો ઉપયોગ કરતા હતા તે હવે ગોળ તરફ વળી ગયા છે લાઈમ સોડાને બદલે લોકો ફ્રૂટ જ્યુસ વધુ પી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે ફળોનો રસ પણ આપણા સ્વાસ્થ્ય માટે સારો નથી હોતો જી હા ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી આજે આપણે જાણીશું કે ફળોનો રસ પીવાથી કઈ ઉંમરે કયો રસ પીવો ને તેની સાથે એ પીવાથી શું શું થાય છે ડાયરેક્ટ પીવો કે સ્ટ્રોથી પીવો લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે ફળોનો રસ ડૉક્ટરોનું કહેવું છે કે જે લોકો મોસંબી કે સંતરાનો રસ પીવે છે તેમના દાંત ઝડપથી બગડે છે આ ફળોમાં વિટામિન સી અને એન્ટી ભરપૂર પ્રમાણમાં હોય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ પરંતુ તેમાં પુષ્કળ એસિડ હોય છે જે દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે એકવાર દંતવલ્ક જતું રહે પછી પાછા જવાનું નથી દંતવલ્કના નુકસાનને કારણે દાંત નબળા પડી જાય છે જ્યારે આપણે કોઈ પણ ફળનો જ્યુસ બનાવીએ છીએ તો તેમાંથી ફાઈબર નીકળી જાય છે માત્ર પાણી ખાંડ અને એસિડ જ રહે છે ઓરલ બેક્ટેરિયા એસિડિક પ્રકૃતિમાં સૌથી વધારે ખીલે છે તેથી દાંતના દંતવલ્કને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે જેના કારણે દાંતમાં પોલાણ થાય છે

દરરોજ એક ગ્લાસ રસ પૂરતો છે તમે અઠવાડિયામાં એક કે બે દિવસ ગેપ પણ રાખી શકો છો બીજું જ્યુસમાં પાણી મિક્સ કરો ઘણીવાર જ્યુસ બહુ જ ઘાટું હોય છે તેથી તેમાં પાણી મિક્સ કરી શકો છો થર્ડ સ્ટ્રોથી પીઓ ગ્લાસમાંથી સીધો જ્યુસ ન પીઓ સ્ટ્રોનો ઉપયોગ કરો તેનાથી દાંતને ઓછું નુકસાન થાય છે થોડું થોડું ન પીઓ કેટલીક વાર લોકો લાંબા સમય સુધી વચ્ચે વચ્ચે જ્યુસ પીતા હોય છે તેના બદલે એક જ વારમાં ધીમે ધીમે પી જાઓ પાણીથી કોગળા કરો જમ્યા બાદ જ નહીં પરંતુ જ્યુસ પીધા બાદ કોગળા કરો જેનાથી દાંત અને પેઢામાંથી શુગર દૂર થઈ જાય તો આ તમામ એવા કારણો છે કે જો આપ જ્યુસ પીતા હો દરરોજ તો આ કારણો અપનાવવાથી આપના દાંતને બગડતા આપ બચાવી શકો છો આવા જ અવનવી માહિતી સાથે અમારી સાથે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર નમસ્કાર